વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.1.2નો 5મો સમ ચાલુ કરીએ. તો સમની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ રીતે આપી છે. તો ઇન્ફોર્મેશન પ્રમાણે આપણે જોતા જઈએ, એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ યુ આપણને આપી દીધો છે. યુ કેટલો છે? 1 થી લઈને 120. એટલે તમે તરત જ કહેશો કે સર લખો એન ઇઝ ઇક્વલ ટુ 120. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ક્લિયર થતાની સાથે જ આગળ જઈ શકીએ. નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી છે એટલે બધા આવવાના ચાન્સ ઇક્વલ છે. શરૂઆત કરીએ તો પહેલો પોઈન્ટ આપણને કીધો છે કે એની અંદર આપણને એવી ઇન્ફોર્મેશન આપી છે કે 3નો ગુણક હોય. 3નો ગુણક હોય એટલે સૌથી પહેલાં આપણે સમજતા જઈએ કે આપણને એવું કહેવા માંગે છે. તો આમાં આપણે લખીશું, 3નો ગુણક હોય તેવા સાનુકૂળ પરિણામો ઘટના એ ઇઝ ઇક્વલ ટુ, તો એની અંદર પહેલું લખીએ 3, 6 ક્યાં સુધી જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પણ આ ડિસ્કસ કર્યું છે આના પહેલાંના સમમાં. હવે જોઈએ તો 120થી પહેલાં 3ને ભાગો એટલે છેલ્લી સંખ્યા તમને મળશે, સોલ્વ કરશો એટલે 40 આવે. તો આપણે અહીંયા એમ કહી શકો કે સર છેલ્લી સંખ્યા પણ એ 3નો ગુણક છે. તો કુલ શક્ય પરિણામો કેટલા કહેવાશે? તો આપણે એમ ઇઝ ઇક્વલ ટુ 40 કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, અહીંયા આપણને પહેલેથી જે ઇન્ફોર્મેશન આપી છે 1 થી લઈને 120 સુધીની ઇન્ફોર્મેશન આપી છે એટલે આપણે આ મેથડ યુઝ કરી શકીએ છીએ. તો 40 પરિણામો એવા છે કે જે 3થી ભાગી શકાય એવા છે. તો આપણે લખીએ એમ ઇઝ ઇક્વલ ટુ 40. તો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન. તો એમ છે આપણા 40 અને એન છે 120. સોલ્વ કરો એટલે 1/3 આવશે. તો હવે એનાથી આગળ જઈએ. સેકન્ડ પોઈન્ટ કંઈક આ પ્રકારે છે કે 3નો ગુણક ના હોય. 3નો ગુણક ના હોય એટલે કે એ સંખ્યા 3થી ગુણી શકાય એવી ના હોવી જોઈએ. તો તમે કહેશો કે સર આપણે ઉપર જે સંખ્યાઓ લીધી એ 40 સંખ્યાઓ 3નો ગુણક છે. તો આપણને એ ખબર છે કે ટોટલ 120 સંખ્યામાં 40 સંખ્યા એવી છે કે 3થી ભાગી શકાય છે. તો આપણે એમ કહી શકીએ બાકીની સંખ્યા એટલે કે 80 સંખ્યા તમે ભાગી શકશો નહીં. તો આપણે લખી શકીએ એમ ઇઝ ઇક્વલ ટુ 80. તો આપણે લઈએ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન એટલે તમે લખશો 80/120. 0 0 કટ થઈ જશે એટલે 8/12, જેને આપણે લેશો તો 4થી ભાગીએ તો 4થી ભાગશો તો અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3 એટલે 2/3 આપણો ફાઇનલ આન્સર આવશે. એના પછી આગળ જઈએ ત્રીજો પોઈન્ટ. તો ત્રીજા પોઈન્ટમાં પણ આપણને ખૂબ જ સિમ્પલ વસ્તુ પૂછવામાં આવી છે કે 4નો ગુણક હોય. તો 4નો ગુણક હોય તો આપણે લખીશું 4ના ગુણક હોય તેની સાનુકૂળ પરિણામો. તો પહેલાં 4 પછી 8 ક્યાં સુધી જઈશું? તો એઝ યુઝ્યુઅલ આપણે મેથડ યુઝ કરીશું. 120 છેલ્લી સંખ્યા છે એને 4થી ભાગો. તો તમે ભાગશો ને તો 30 આવશે એટલે તમે કહેશો કે આ પણ એનો અવયવ છે એટલે કે ગુણાકારમાં ગુણક છે. તો અહીંયા લખીશું 120 અને એમ ઇઝ ઇક્વલ ટુ સંખ્યા કેટલી આવશે? 30. તો આપણે લખીશું 30 પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન 30/120. સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવશે અહીંયા 0 0 1/4 એ આપણો આન્સર આવશે. હવે લાસ્ટ પોઈન્ટ છે, સેકન્ડ લાસ્ટ પોઈન્ટ છે, એની અંદર ઇન્ફોર્મેશન કંઈક આપણને આ રીતે આપી છે. એ આપણો છે ચોથો પોઈન્ટ. ચોથા પોઈન્ટમાં આપણને ઇન્ફોર્મેશન કંઈક શું કીધું છે લેતા જઈએ, આપણે થોડીક જગ્યા કરી દઈએ. ઓકે, તો ચોથા પોઈન્ટમાં આપણને ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે આપી છે જેમાં લેતા જઈએ 4નો ગુણક ના હોય. તો 4નો ગુણક ના હોય તેવી વસ્તુ સમજવાની છે. તો 4નો ગુણક હોય એની આપણને ખબર છે કે 4નો ગુણક સર આપણે કહી શકો ટોટલ 30 હતા. કેટલા હતા? 30 પરિણામો. ક્યાંથી આવ્યા? તો હમણાં જ આપણે નીચે ગણ્યા. તો તમે કહી શકો કે સર બાકીના પરિણામો 120માંથી 30 માઇનસ કરી દો તો બાકીની જે સંખ્યાઓ છે 90 એટલે કે એમ ઇઝ ઇક્વલ ટુ 90 એવી સંખ્યાઓ છે કે જેને તમે 4થી ભાગી શકતા નથી. તો હવે આપણે લઈએ તો પી ઓફ સી પતી ગયું છે તો પી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન. તો 90/120 જેને સોલ્વ કરશો તો 3થી ભગાશે અને એના પછી આપણે સોલ્વ કરીએ તો આન્સર આવશે 1/4. બહુ સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. 1/4 ના કહેવાય, આની અંદર 3થી ભાગ ચાલે છે, આપણે જ ભાગી કાઢીએ. તો 3થી કરશો એટલે તમારો આન્સર આવશે ઉપર 3/4, કેમ કે 1/4 તો એ નીચેનો આન્સર છે. આને કટ કરશો એટલે 3 ઉપરથી કપાશે એટલે 3
અને નીચે આવશે 4, તો આપણો આન્સર આવશે 3/4. અને લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ જે કન્સિડર કરવું પડે, 3 અને 4નો ગુણક હોય. કોનો ગુણક હોય? 3 અને 4નો ગુણક હોય. તો આપણે શરૂઆત કરીએ 3 અને 4નો ગુણક માટે. સૌથી પહેલાં તમારે સમજવાનું છે, તો હવે લેતા જઈએ. વર્ડ આપ્યું છે 3 અને 4નો ગુણક. 3 અને 4નો ગુણક એટલે 3 અને 4 બંનેથી એક ભાગી શકાતી હોવી જોઈએ એવી સંખ્યા. તો 3 × 4 એટલે 12, એટલે 12નો ઘડિયો તમારે કન્સિડર કરવાનો છે. તો સૌથી પહેલાં લઈશું પહેલી સંખ્યા 12. 24 ક્યાં સુધી જવાનું? તો ડાયલોગ ફિક્સ જ છે, 120/12 કરો એટલે કેટલી સંખ્યાઓ આવશે? 10. તો આની અંદર તમારે છેલ્લી સંખ્યા આવશે 120. તો આપણે m ઇઝ ઇક્વલ ટુ કન્સિડર કરીશું કેટલી સંખ્યાઓ? 10. તો p ઓફ e ઇઝ ઇક્વલ ટુ, તમે કહેશો m અપોન n, એટલે n કેટલા છે? 10. અને ટોટલ n કેટલા છે? 120. સોલ્વ કરશો એટલે 1/12 આવશે, જે આપણો આન્સર તરફ આપણને લઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનો પોઈન્ટ એક જ છે કે અને વર્ડ આપ્યો છે, અને વર્ડ આપે એટલે ધ્યાન રાખવાનું કોઈ પણ સંખ્યાનો ગુણાકાર, એટલે બે સંખ્યાને આપણે ગુણીને 12 આવ્યા, જે આપણે ચેક કર્યું જેની સંભાવના આપણે શોધી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અથવા હોત તો દાખલો કંઈક અલગ રીતે ગણાત, જે આપણે આગળના પોઈન્ટમાં ડિસ્કસ કરીશું.